जय स्वामीनारायण। श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों अपने माटे खूब ज महत्वनो एवो 16मो पाठ भौगोलिक माहिती अने नक्शा निर्माण એમનો આપણે અભ્યાસ કરી રહ્યા હતા। આપણે જોઈએ કે ભૌગોલિક માહિતી એટલે કે ભૂગોળ વિશેની કોઈ પણ માહિતી જેને ભૌગોલિક માહિતી કહેવામાં આવશે। જેમ કે આસામના જંગલી પ્રદેશોનો અભ્યાસ હોય, રાજસ્થાનનું તાપમાન કેટલું છે, અથવા જમ્મુ કાશ્મીરમાં કેટલી બરફ વર્ષા થાય છે, તો આ જે કે આંકડાઓ આવે છે એને આપણે ભૌગોલિક માહિતી તરીકે ઓળખી શકીએ। તો એમનો આપણે અભ્યાસ કરતા હતા નકશા નિર્માણ, એમાં અક્ષાંશ ને રેખાંશ વિશે વાત કરી। ભારતનો જે પ્રમાણ સમય છે કે જે અલ્હાબાદ પાસેથી એ નક્કી કરવામાં આવે છે 28.38 ઉત્તર અક્ષાંશ અને 77.12 પૂર્વ રેખાંશ પર થી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવેલો છે। તો એમની વાત કરી હતી દિશાઓ શોધન, એમાં ધ્રુવના તારાને આધાર એટલે કે સપ્તર્ષિની પહેલા પોઇન્ટની બરાબર નીચે ધ્રુવનો તારો અને એ ઉત્તર દિશા દર્શાવે છે એ આપણે જોયું હતું। લાકડીની અથવા પેન્સિલની મદદથી પણ જોયું હતું, ઘડિયાળની મદદથી પણ દિશા શોધન આપણે જોયું હતું અને ચુંબકીય કંપાસની મદદથી દિશા શોધન જોયું હતું। આજે આપણે નકશા નિર્માણની જે આધુનિક પદ્ધતિઓ છે એમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS અને દૂરસંવેદન ટેકનિક આ ત્રણ બાબતોનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ। માહિતી તકની એ ઘણા પ્રકારની તકનીકીનું સંયુક્ત સ્વરૂપ છે, તેમાં સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશા વ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિક ઇલેક્ટ્રોનિક વગેરેનો સમાવેશ થાય છે। માહિતી તકનીકના ઉપયોગથી ટેકનોલોજીમાં નવા ક્ષેત્રોનું ઉમેરણ થવા પામ્યું છે। ચિકિત્સા એટલે કે આરોગ્ય, સ્વાસ્થ્ય, પરિવહન, શિક્ષણ અને નકશા નિર્માણ કાર્ય, ઉદ્યોગો, કૃષિ વગેરે ક્ષેત્રોમાં માહિતી અને ટેકનોલોજીમાં આમૂલ પરિવર્તનો કર્યા છે। તો આજે નકશા દ્વારા જે નવી નવી પદ્ધતિઓ આવી છે અને એમાં ખાસ કરીને તબીબી ક્ષેત્રે, હોસ્પિટલની ક્ષેત્રે, સ્વાસ્થ્ય ક્ષેત્રે, પરિવહન માટે, શિક્ષણમાં, ઉદ્યોગોમાં, કૃષિમાં આમ જુદી જુદી જગ્યાએ નકશાઓ છે નિર્માણની ખૂબ જ આધુનિક પદ્ધતિઓ વિકસી અને એનો ઉપયોગ કરવામાં આવશે। ઉત્પાદનના જ્ઞાન, માહિતી અને સંદેશા વ્યવહાર વધુ અગત્યના છે। ઇન્ટરનેટના આગમનથી સંપૂર્ણ વિશ્વ વૈશ્વિક ગામમાં ફેરવાઈ ગયું છે। તો આજે ઇન્ટરનેટના માધ્યમથી આખું વિશ્વ એક ગામડા જેવું બની ગયું છે, એટલે કે દુનિયા સાંકડી બની ગઈ એવું કહી શકાય, વિસ્તાર ઘટ્યો નથી। પણ કોઈ બીજા દેશની અંદર આપણે રહેતા આપણા સ્વજનો સાથે આજે આપણે સારી રીતે વાતચીત કરી શકીએ છીએ, વિડીયો કોલ દ્વારા સામ સામ બેસીને વાતચીત કરી શકીએ છીએ, મેસેજ કરી શકીએ છીએ, એટલે
એવું કહેવાય કે વિશ્વ આજે સાંકડું બની ગયું છે. આજે વિશ્વમાં ઇન્ટરનેટ એ સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્કની અંદર આવો પ્રશ્ન પૂછાય કે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી કઈ છે? તો ઇન્ટરનેટ એ વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક પ્રણાલી છે. ઇન્ટરનેટની સુવિધાજનક પ્રણાલી દ્વારા કોઈ પણ પ્રયોગ કરતા માઇક્રો કમ્પ્યુટર અને મોડેલના માધ્યમ વડે સાયબર સ્પેસથી જોડાઈ શકે છે અને તેને સંબંધિત વિવિધ પ્રકારની નવીનતમ જાણકારી પ્રાપ્ત કરી શકે છે. સાયબર સ્પેસ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરીકૃત ક્ષેત્રની દુનિયા છે, જે ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ WWW જેવી ટેકનોલોજીથી સંસારિત થાય છે. તો આજે આપણે જોઈએ કે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ, ઇન્ટરનેટથી તમામ પ્રકારના કમ્પ્યુટર જોડાયેલા છે. વિશ્વની અંદર 90 કરોડથી વધારે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને આજે સ્માર્ટફોન દ્વારા પણ આપણે યોગ્ય રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જે ઓનલાઈન શિક્ષણ પ્રાપ્ત કરો છો એ પણ એક ઇન્ટરનેટનો ભાગ છે. ઇન્ટરનેટ આવવાને કારણે શક્ય બન્યું છે કે આવી કોરોના જેવી મહામારીની અંદર પણ તમે ઘરે બેસીને પણ સારી રીતે શિક્ષણ પ્રાપ્ત કરી શકો. તો આ રીતે કમ્પ્યુટરીકૃત ક્ષેત્રની દુનિયા છે, જે ઇન્ટરનેટ અને વર્લ્ડ વાઇડ વેબ જેવી ટેકનોલોજીથી સંસારિત થાય છે. ભારતે દૂર સંવેદન ઉપગ્રહ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે, જેમાં IRS ઇન્ડિયન રિમોટ સેન્સિંગ ઉપગ્રહની શ્રેણીનો સમાવેશ થાય છે. ઉપગ્રહ સંસાર સેવાઓના વિનિયોગથી નકશા નિર્માણ કાર્ય વધુ સરળ અને સશક્ત બન્યું છે. ઉપગ્રહ, તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ 1975ના રોજ રશિયાની મદદથી આપણે આર્યભટ્ટ નામનો આપણો પહેલો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો. આજે આપણી જે ઈસરો નામની સંસ્થા છે, એમણે ઘણા બધા ઉપગ્રહ આપણી રીતે આજે આપણે અવકાશની અંદર મૂકીએ છીએ. તો ઉપગ્રહ કમ્પ્યુટર ચાર્લ્સ બેબેજ, જેમને કમ્પ્યુટરના નિર્માતા ગણવામાં આવે છે, વગેરે ઇન્ટરનેટ વગેરેના સંયુક્ત ઉપક્રમથી પરિણામે હવે આપણી પાસે નકશા નિર્માણની આધુનિક પદ્ધતિઓ હાથવગી બની છે, જેમાં ભૂસ્થિતિ તંત્ર એટલે કે GPS, ભૌગોલિક માહિતી તંત્ર GIS, ભૂ માહિતી તંત્ર LIS અને અંતરિક્ષ માહિતી તકનીકી SIS, ઉપરાંત દૂર સંવેદન, મોબાઈલ મેપિંગ, ઉપગ્રહ છબી વગેરે તકનીકીને કારણે નકશા વિજ્ઞાન એક વિશિષ્ટ વિજ્ઞાન બની ગયું છે. નકશા નિર્માણની આધુનિક તકનીકીની માહિતી મેળવીએ તો એમાં કહ્યું છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે GPS. તો વિદ્યાર્થી મિત્રો, GPS ના માધ્યમથી આજે ટ્રકના માલિકને પોતાનો ટ્રક કયા રાજ્યમાં કઈ જગ્યાએ છે એમને ખ્યાલ આવી જાય છે. આપણે જોઈએ કે સરકારી બસો એટલે કે ડેપોની અંદર પણ GPS સિસ્ટમ હોય છે, તો સરકારી બસ કયા સ્ટેશન ઉપર હશે એની માહિતી બેઠે બેઠા ડેપો મેનેજરને ખ્યાલ આવી જાય છે. અને આજે ગુના શોધવા માટે પોલીસ પણ આ GPS સિસ્ટમનો ઉપયોગ કરે છે. તો આજે ખૂબ જ મહત્વની
આ સિસ્ટમ છે જોઈએ આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ સર્વ ઋતુમાં કામ કરતી રેડિયો નૌકાયાન પ્રણાલી છે આ પ્રણાલી યુએસ એટલે કે અમેરિકાના લશ્કર દ્વારા વિકસાવવામાં આવી છે આ પ્રણાલીમાં પૃથ્વી ફરતે કુલ 24 ઉપગ્રહો સતત કાર્યશીલ રાખવામાં આવ્યા છે પ્રત્યેક ઉપગ્રહનો કક્ષા ભ્રમણ સમય 12 કલાકનો છે આ ઉપગ્રહોમાંથી માહિતી સૂચક રેડિયો તરંગો મોકલવામાં આવશે તો આખી પૃથ્વી ફરતે 24 ઉપગ્રહો કાર્યરત રાખવામાં આવે છે એટલે કે કક્ષા ભ્રમણ સમય 12 કલાક છે 12 કલાકમાં એક આંટો પૂરો કરે છે જેને સિગ્નલ્સ કહે છે ભૂ સપાટી પર રહેતા ભૂમિ નિયંત્રણ કેન્દ્રો પર આ સંકેતો ઝીલાય છે અને પછી તે પુનઃ પ્રસારિત થાય છે આ પુનઃ પ્રસારિત થયેલા સંકેતો તરંગો વ્યક્તિગત વપરાશકાર પોતાના યુઝર પોતાના સ્થાનમાં ઝીલી શકે છે આમાં વ્યક્તિ પોતે જે તે સમયે પૃથ્વી સપાટી પર ક્યાં છે તે જાણી શકે છે પોતાના સ્થાનની છબી કમ્પ્યુટર પર જોઈ શકે છે અને તેને આધારે પોતાના કાર્યનું આયોજન સરળતાથી કરી શકે છે આ માટે આ ઉપકરણ થકી સમુદ્ર સપાટીથી જે તે સ્થળ કેટલી ઊંચાઈ આવેલું છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરે છે આ ઉપકરણની નવીન તકનીકીને કારણે તો મોટર ગાડીથી માંડી મોબાઈલમાં પણ તેનો ઉપયોગ શક્ય બન્યો છે તો આ રીતે કોઈ વાહનો મોબાઈલો આ તમામ જગ્યાએ આ જીપીએસ સિસ્ટમ દ્વારા આપણે જાણી શકાય છે અને શાસ્ત્રમાં તે એક ભૌમિયા તરીકેની ભૂમિકા ભજવે છે તો જેમ જે તે સ્થળની માહિતી આપવા માટે ભૌમિયા હતા એમ આ જીપીએસ સિસ્ટમ આપણને જે તે સ્થળની માહિતી આપે છે અમદાવાદ પીઆરટીએસનું સમય અને સ્થળ પરિક્ષણ સંચાલન આ તકનીકી પ્રણાલીથી થાય છે તો અમદાવાદ શહેરની અંદર જે સિટી બસ જેને બીઆરટીએસ કહેવામાં આવે છે આ બસનું સંચાલન પણ આ જીપીએસ સિસ્ટમ દ્વારા થતું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જે 3 માર્કમાં ડી વિભાગની અંદર પૂછાતી હોય છે તો સારી રીતે ગૃહકાર્યમાં લખી દેજો હવે આપણે જ્યારે મળશું ત્યારે આવી જ બીજી પ્રણાલી છે જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઆઈએસ દૂર સંવેદન ટેકનિક એટલે કે રિમોટ સેન્સિંગ ટેકનિક અને મોબાઈલ મેપિંગ આ જુદી જુદી જે પદ્ધતિઓ છે એનો આપણે અભ્યાસ કરીશું તો અહીંયા આપણે રાખીએ જય શ્રી કૃષ્ણ